नमस्कार विद्यार्थी मित्रों, हूँ लघु मजेसा गीतांजलि विद्यालय वढवाण थी अहीं स्वागत करूँ छू। अहीं धोरण 10 नी अंदर विज्ञान विषय छे, विज्ञान पाठ छे 15 आपनो पर्याय भाग बीजो। पहला भाग नी अंदर आपणे विज्ञान नी अंदर पर्यावरण विषय नी वात करी, तो पर्यावरण कोने जेवा, पर्यावरण आपने केवी रीते मददरूप थाय छे एवी वात करी। हवे पर्यावरणना प्रकारोनी पण वात करी, एनी अंदर आपणे निवसन तंत्र विषे पण ध्यान, तो निवसन तंत्र तो जे पर्यावरणमां जे पर्यावरणमां जेवी अथवा अजेवी घटकोनो समावेश थतो होय, जेवी अथवा अजेवी घटकोनो समावेश थतो होय तेम निवसन तंत्र कहे छे। शुं कहे छे? निवसन तंत्र कहे छे। निवसन तंत्रना प्रकारनी वात करी हती, एनी अंदर जेवी घटको અને અજૈવિક ઘટકો, એમાં મહત્વના છે અજૈવિક ઘટકો। એની અંદર તાપમાન, ભેજ, વરસાદ બરાબર વગેરે, કોણ કોણ? તાપમાન, વરસાદ, હવા, જમીન વગેરે કેવા છે? અજૈવિક ઘટકો છે। એની પછી આપણે વાત કરી હતી કે એની અંદર બે નિવસન તંત્રના પ્રકાર છે, તો પહેલી વાત કરી કુદરતી, કુદરતી નિવસન તંત્ર તેમાં કોનો સમાવેશ થાય? તો કુદરત તરીકે જે પણ આપણને વસ્તુ મળી છે એનો કુદરતી રીતે સમાવેશ થાય, ધારો કે નદી છે, તળાવ સોરી નદી છે, જંગલ છે બરોબર, તળાવ છે, જે કુદરતી રીતે બન્યું હોય, નદી, તળાવ, જંગલ, સરોવર પણ કે કુદરતી, આપણે ઓલી વખતે કૃત્રિમમાં વાત કરી પણ કૃત્રિમ સરોવર અને કુદરતી સરોવર બંને અલગ છે। પછી કૃત્રિમ નિવસન તંત્ર, અહીંયા કુદરતી સરોવર છે, કુદરતી બરાબર, તળાવ પણ કુદરતી રીતે છે નિર્માણ કર્યું છે। પછી આપણે કૃત્રિમ નિવસન તંત્રની અંદર વાત કરીએ તો કૃત્રિમ એટલે જે મનુષ્યએ બનાવ્યું છે, માનવ સર્જિત છે, તો માનવ સર્જિતમાં કોનો કોનો સમાવેશ થાય? તો માનવે જે બનાવ્યું છે, તો માનવ ખેતર ખેડે છે, બગીચા બનાવેલા છે, ઉદ્યાન બનાવેલા છે, ડેમ બનાવેલા છે, સરોવર પણ માનવે બનાવેલા છે, તો કૃત્રિમ સરોવર કયા? કૃત્રિમ, ધારો કે નર્મદા છે, સરદાર સરોવર છે, કૃત્રિમ સરોવર બરોબર, જે મનુષ્યએ બાંધેલો છે, મનુષ્યએ બનાવેલું છે એવું સરોવર છે, નળ સરોવર છે એ કુદરતી સરોવર, અહીંયા નળ સરોવર એ કુદરતી રીતે બનેલું છે, આપણે બનાવ્યું નથી, આમાં સરદાર સરોવર એક્ઝામ્પલ તરીકે બરોબર આવી આપણે વાત કરી હતી। એના પછી પ્રવૃત્તિ એવી છે કે માછલી ઘર, તો માછલી ઘર કેવું નિવસન તંત્ર કહેવાય? કૃત્રિમ, કારણ કે માછલી ઘર કોણે બનાવ્યું છે? મનુષ્યએ બનાવેલું છે, તો માનવે જે બનાવ્યું છે એને શું કહેવાય? કૃત્રિમ નિવસન તંત્ર બરોબર। આપણે અહીંયા સુધી વાત કરી, હવે આગળની વાત કરશું। આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છીએ બરોબર, એટલે તમે આગળ ભણી ગયા છો કે જીવન નિર્વાહના આધાર સજીવોને ઉત્પાદકો, ઉપભોગ્યો તેમજ વિઘટકો, જો આપણા વસ્તુ સમજ લઈએ તો કોઈ પણ જીવન નિર્વાહ તો પેલા તો ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો, આ ત્રણ ના આધારે જીવન ચાલે છે, આ ત્રણ ના આધારે। હવે આમાં ઉત્પાદકો જ ના હોય એટલે કે વનસ્પતિ જ ના હોય, લીલી વનસ્પતિ જ નથી,
તો આખી પૃથ્વી પર કઈ ખોરાક બનવાનો નથી, ખોરાક જ નહીં બને, બરોબર. ઘઉં ને ઉત્પાદન થાય, બાજરો ને ઉત્પાદન થાય, કોઈ પણ પ્રકારના શાક નહીં હોય તો શું આપણે કહી શકશું, બરોબર? તો કોઈ ઉત્પાદન થશે નહીં. તો જે ઉત્પાદન કરે છે, બરોબર, તો એને ઉત્પાદકો કહેવા. તો ઉત્પાદકો કોને કહેવાય? તો ઉત્પાદકોની સરસ મજાની વ્યાખ્યા છે આપણે કે જે, બરોબર, સ્વનિર્ભર, સ્વયં સંચાલિત દિવસ તંત્ર બનાવે છે, બરોબર, કે સ્વયં સંચાલિત, સ્વયં સંચાલિત એક્ઝામ્પલ કહું તો સમજાશે. એક્ઝામ્પલ તરીકે લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિ શું કરે છે? લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પોતે જ બનાવે છે, એટલે સ્વયં સંચાલિત, પોતે જ બધું સંચાલન કરે છે. તો લીલી વનસ્પતિ છે કેટલાય બેક્ટેરિયા છે. હવે લીલી વનસ્પતિમાં થાય શું? તો પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણ શેના આધારે થાય? તો તમે બધા જાણો છો, તો વનસ્પતિમાં પદાર્થ હાજર છે લીલી વનસ્પતિમાં, કયો? ક્લોરોફિલ. આ ક્લોરોફિલ પ્લસ સૂર્યપ્રકાશ, આ બંનેની હાજરી જરૂરી છે. જો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ના હોય અને સૂર્યપ્રકાશ ના હોય તો પોતાનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકશે નહીં. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે, એટલા માટે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ શું થઈ જશે? અટકી જશે. તો વનસ્પતિની અંદર એનો જીવન નિર્વાહ, એટલે આપણો જીવન નિર્વાહ આપણે કરવો, તો પહેલા તો આપણો આધાર કોના પર છે? વનસ્પતિ પર. તો વનસ્પતિ છે એટલે કહીએ આપણે ઉત્પાદકો. શું કહેશું? ઉત્પાદકો, એટલે કે જે સજીવ, સમજો, જે સજીવ પોતે જ કંઈક દિવસ તંત્ર બનાવતો અથવા જે સજીવ પોતાનો ખોરાક પોતે જ બનાવે છે તેને ઉત્પાદક કહેવાય. એક્ઝામ્પલ એક ઉદાહરણ આપણું વ્યવહારની અંદર, ધારો કે કંપની છે, બરોબર, એ લોખંડમાંથી નહીં, આપણે કંપનીનું નામ સારું આપી છે, ખબર પડે, લોખંડ વખંડ નહીં, પાર્લેજીની કંપની છે. તો પાર્લેજી પોતે જ બનાવે છે, બરોબર, તેની ફેક્ટરીમાં બને, પણ ક્યાંથી આવે? ઘઉંમાં આવ્યા પછી બને પાર્લેજી, બરોબર ને, ત્યાં સુધી બને નહીં. તો ઘઉં એને લાવવા પડે, તો ઘઉં લાવીને બનાવી, તો એ જે ફેક્ટરી છે એની પેકિંગ પેક થઈને બજારમાં વેચાય, તો પાછો કોઈ મેન્યુફેક્ચર, તો મેન્યુફેક્ચર એટલે ઉત્પાદક. તો પાર્લેજી છે એ બનાવવા પડે એની કંપની, બરોબર, પાર્લેજી નામની કંપની, એટલે ઉત્પાદક કહેવાય. તો મનુષ્યનો દરેકનો ખોરાક કોણ બનાવે છે? લીલી વનસ્પતિ અને કેટલા બેક્ટેરિયા, એને શું કહીએ છીએ આપણે? ઉત્પાદકો, બરોબર. પહેલી વસ્તુ આપણે ભણ્યા ઉત્પાદકો. તો આપણે ઉત્પાદકો છીએ નહીં, આપણે વસ્તુ બનાવીએ છીએ પણ જે કુદરત તરફથી મળી છે તે, એના આપણે ઉત્પાદક કહીએ. પણ આપણે અત્યારે કેની વાત કરી રહ્યા છીએ? પર્યાવરણની અંદરની વાત કરી રહ્યા છીએ. આપણે કોઈ કંપની કે તો કારખાનાની વાત કરતા નથી. તો જે મનુષ્યને પણ જે આપણો ખોરાક, જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે તેને ઉત્પાદક કહેવાય. અને આપણે બીજી વનસ્પતિઓ પર આધાર રાખીએ છીએ, બરોબર, એટલે કે આપણે શું કરીએ છીએ? આપણે કોણ છીએ? ઉપભોગીઓ, ઉત્પાદકે જે બનાવ્યું એ આપણે ખાઈએ છીએ. કે લીલી વનસ્પતિ છે એનો પશુ પક્ષી, પછી પ્રાણીઓ, પછી આપણે, ધારો કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, દરેક અનાજ છે, અથવા લીમડો છે, કે કોઈ પણ કે જેની અંદરથી કોઈ ફળ મળી રહ્યું છે, બરોબર, એનો આપણે ઉપભોગ કરીએ છીએ, એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલા માટે આપણે શું કહેવાય? ઉપભોગી. તો મનુષ્ય શું છે? ઉપભોગી, ઉત્પાદક, ઉપભોગી. એની એક સરસ છે, જે ઉત્પાદક, જે ઉત્પાદક પર આધાર રાખે છે,
पेदास नो उपयोग करे। अब कई पेदास तो जे वनस्पति बनावेली छे आ पेदास नो शुं करे छे आपणे उपयोग करे छे ते उपभोगी उपभोगी कहे छे। शुं कहे छे भाई? उपभोगी कहे छे। तेवाने आपणे शुं कहीशुं? उपभोगी। तो उपभोगी ने आते आपणे खबर पड़ी શું કરવાનું કે જે ઉત્પાદન પર આધાર રાખે છે અને શું કરે છે જે પેદાશ છે ઉત્પાદકે જે વસ્તુ બનાવી છે એનો એ શું કરે છે ઉપયોગ ઉપયોગ કરનારને શું કહીશું આપણે ઉપભોગી શું કહીશું ઉપભોગી। વિઘટન હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ખાઈને પછી જે મનુષ્ય જે ખોરાક ખાય છે તો મનુષ્યના મૃતદેહો જે પણ છે એનો પશુ પક્ષી પછી બેક્ટેરિયાઓ પછી માંસાહારી પ્રાણીઓ આ દરેક એનો શું કરશે એનો ઉપયોગ કરશે। તો આપણો ઉપયોગ કોણ કરે છે? વિઘટક એ શું કરે છે? વિઘટક સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા છે એ શું કરે છે? દરેક ધારો કે ઝાડવા ઉપરથી કોઈ પાંદડાઓ પડેલા છે જમીનમાં લટકી ગયા તો એનું શું થાય છે? વિઘટન। અને આ વિઘટનના કારણે તમે જાણો છો પેટ્રોલિયમ કોલસો કુદરતી વાયુ બન્યું છે। તો એ શેના કારણે બન્યું છે? કારણ કે વિઘટનોના કારણે। જો વિઘટન ન થયું હોય તો એ શક્ય બને નહીં। એટલે કે આપણે જાણીએ છીએ કે સજીવો સૂર્યપ્રકાશ તથા ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે। બરાબર? જે અકાર્બનિક પદાર્થ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થ રૂપાંતર કરવાની પ્રક્રિયાને બરાબર તો વનસ્પતિમાંથી આપણને શું મળે છે? ઓક્સિજન કાર્બોદિત શું મળે છે? કાર્બન। બરાબર? જે કાર્બન કાર્બોદિત મળે છે એ કાર્બનિક પદાર્થ છે। અકાર્બનિકમાંથી કાર્બનિક બનવાની જે પ્રક્રિયા છે બરાબર એને પ્રકાશ સંશ્લેષણ અથવા શું કહે છે? ઉત્પાદન કહે છે। ઉત્પાદન કરે છે અને ઉત્પાદક કહે છે। બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવે છે અને તેઓને ઉત્પાદકો કહે છે। તો ઉત્પાદકો કોને કહેવાય? લીલી વનસ્પતિ કે જે ક્લોરોફિલની હાજરીમાં કાર્બનિક પદાર્થનું અકાર્બનિક બરાબર શું છે? ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક માંથી કાર્બનિક પદાર્થ જો શું કહેવા માંગે છે? અકાર્બનિક પદાર્થ માંથી કાર્બનિક પદાર્થમાં રૂપાંતર જો અકાર્બનિક પદાર્થ જમીનમાંથી પાણી લેશે સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આ બધા કેવા છે? અકાર્બનિક। અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ તથા બનાવશે કાર્બોદિત એટલે કે જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ તે બરાબર ગ્લુકોઝ વત્તા ઓક્સિજન આ બંનેનું નિર્માણ કોણ કરશે? વૃક્ષ। બરાબર? તો વૃક્ષ કેના દ્વારા કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ક્લોરોફિલની હાજરી અને સૂર્યપ્રકાશની હાજરી દ્વારા અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થમાં જે રૂપાંતર કરે એને શું કહેવાય? ઉત્પાદક। તો બીજી વ્યાખ્યા થાય અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થમાં જે પણ બરાબર સજીવ રૂપાંતર કરે છે તેને ઉત્પાદકો કહે છે। ઉત્પાદકો કોણ છે? તો લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા। બરાબર? પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરે છે એ પણ ખબર પડી ગઈ। હવે ઉપભોગી તો જે ઉત્પાદકે જે ઉપયોગ બનાવ્યું છે એનો ઉપયોગ કરે છે તેના હેતુથી ખોરાકના હેતુથી તેના હેતુથી ખોરાકના હેતુથી તો એને શું કહેવાય? ઉપભોગી। બરાબર? જે ઉત્પાદકે બનાવ્યું છે પેલા તો ઉત્પાદક ઉપર આધાર રાખે છે અને જે પેદાશ બનાવી છે એનો ઉપયોગ કરે છે। બરાબર? એટલે કે એક્ઝામ્પલ તરીકે ખોરાકના હેતુથી શેનાથી ઉપયોગ કરે છે? ખોરાકના હેતુથી ખોરાકના હેતુથી જે ઉપયોગ કરે છે એને શું કહેવાય? ઉપભોગી। શું કહેવાય? ઉપભોગી। શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? પ્રશ્ન પૂછો છો કે શું દરેક સજીવ છે એ ઉત્પાદક પર આધાર રાખે છે? તો હા, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બરાબર
પ્રત્યક્ષ એટલે કોણ કે જે ડાયરેક્ટ એની વનસ્પતિ ખાય છે પ્રત્યક્ષ કહો હવે ધારો કે ગાય ગાય છે ઘાસ ચારો ખાય છે તો ઘાસ ચારા માટે ગાય કેવી કહેવાય પ્રત્યક્ષ કેવી કહેવાય પ્રત્યક્ષ કારણ કે એની વનસ્પતિ છે એટલે ઉત્પાદનનો ડાયરેક્ટ ઉપયોગ થશે અને દૂધ આવશે એનો આપણે ઉપયોગ કરશું બરોબર ને જે ગાય દૂધ આપશે તો એનો આપણે ઉપયોગ કરશું તો આપણે કેવા કહેવાય પરોક્ષ કેવા કહેવાય પરોક્ષ બરોબર તો એટલા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ એ જે પણ ઉપયોગ કરે છે ખોરાકના હેતુથી એને શું કહેવાય ઉપભોગી શું કહેવાય ઉપભોગી જો આ સજીવો કે જે ઉત્પાદક દ્વારા બરોબર પહેલા લખી એટલે ખબર પડે ઉપભોગીની વ્યાખ્યા લખીએ પરીક્ષામાં પૂછાય તો આ લખવાની તમારે મેં પેલા સમજે ઉપભોગી હવે લખાવું વ્યાખ્યા તો લખીએ જે સજીવો શું છે જે સજીવો ઉત્પાદક દ્વારા ઉત્પાદક દ્વારા ઉત્પાદિત ખોરાકનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપયોગ કરે છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપયોગ કરે છે તેને ઉપભોગી કહે છે જે સજીવો ઉત્પાદક દ્વારા ઉત્પાદિત ખોરાકનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપયોગ કરે છે તેને શું કહેવાય ઉપભોગી અહીં આપણે એવું સમજાવીએ છીએ પણ જો જે ઉત્પાદક પર આધાર રાખે પેલા રાખશે તે ઉપભોગી બીજું શું છે એની પેદાશ પેદાશ એટલે જે ખોરાક બનાવ્યો છે તે એનો ઉપયોગ કરે છે કોના હેતુથી ખોરાકના હેતુથી એને કહેવાય ઉપભોગી ઉપભોગ્યોમાં મુખ્યત્વે શાકાહારી ઉપભોગ્યોમાં કોનો સમાવેશ થાય તો શાકાહારી માંસાહારી તૃણાહારી વગેરે પરોપજીવી શું કહેવાય પરોપજીવી બીજા ઉપર જે આધાર રાખતા હોય એને શું કહેવાય પરોપજીવી તો વગેરે પરોપજીવીનો સમાસ કેમાં થાય છે ઉપભોગીમાં શેમાં થાય છે ભાઈ ઉપભોગી એવી સ્થિતિ વિચારો કે જ્યારે માછલી ઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમાં છોડ તેમાં મરી જાય છે બરોબર એટલે શું થાય કે કોઈ પણ નિવસન તંત્રની અંદર આપણે સમય અંતરે માંસ સાફ સફાઈ કરવી જોઈએ તળાવ છે તો તળાવમાં ગંદુ થઈ જાય એનું પાણી આપણે પીવા લાયક રહે નહીં તો એની આપણે શું કરવી પડે થોડા સમય સાફ સફાઈ કરવી જોઈએ નદી છે તો નદી પણ ગંગા નદીમાં આપણે સમજીએ તો ગંગા સફાઈ યોજના છે ને તો એ પણ શું છે ગંગા નદીને સાફ કરવા માટેની યોજના છે કે જેના દ્વારા આપણે ગંગા નદીને શું કરીએ છીએ સાફ કરીએ છીએ આના સિવાયની વાત કરીએ તો એમ કહેવાય છે કે માછલી ઘરને કમ સાફ કરશો તો ગંગા જે વૃક્ષો આપણે જે આટી થોડા તળાવ એ બધા સુકાઈ ગયા છે કે એમાંથી તો એ શું થશે એમાંથી ગંદુ થઈ ગયું છે પાણીને બહાર કાઢશો તો લાંબા સમયે કોઈ પણ વસ્તુ છે એને આપણે એની જાળવણી કરવા માટે એને સાફ સફાઈ કરવી જોઈએ નહીતર એમાં બરોબર આપણે જે કીધું એ પ્રમાણે શું થાય છે ફેરફાર થાય છે આપણે વાત કરતા હતા ઉત્પાદક ઉપભોગી હવે એક વસ્તુ રહી ગઈ વિઘટક તો એની વ્યાખ્યા છે જે સજીવ ઉત્પાદક કે ઉપભોગી દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુનો જો જે સજીવ ઉત્પાદક કે ઉપભોગી દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુનો બરાબર અથવા વસ્તુનું શું કરે વિભાજન કરે વિભાજન અથવા
જમીનમાં ભેળવી બરોબર અથવા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર વિભાજન કરે અથવા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે એને વિઘટકો કહે છે. વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે સૂક્ષ્મ જીવો હોમવર્કની અંદર
આ ત્રણે ત્રણ વિશે લખશું કે ઉત્પાદકો કોને કહે છે, ઉપભોગી કોને કહે છે, અને ત્રીજા નંબરનું શું છે, વિઘટકો. આ શું છે અને નિવસન તંત્ર સાથે કેવી રીતે જોડાય છે? નિવસન તંત્રને સમજે કે નિવસન તંત્ર એટલે શું, કે જે તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકો, જૈવિક એટલે આપણે કુદરતી જે છે તે એના, અને અજૈવિકની પણ વાત કરી દીધી, તાપમાન, વરસાદ, હવા, એ બધા અજૈવિક બરોબર. આ બધા ઘટકો ભેગા થાય અને જે બને એને નિવસન તંત્ર કહેવાય. તો નિવસન તંત્ર એટલે આપણું જે રહેણાંક છે, આપણે રહી શકીએ છીએ, આપણો વિસ્તાર જેમાં રહી શકીએ છીએ, જંગલમાં જાવ છે બરોબર, ત્યાં બધી જગ્યાએ આપણે રહીએ, કારણ કે ત્યાં બીજાનો વસવાટ છે બરોબર, પ્રાણીઓને. અને અહીંયા આપણે જઈએ એટલે આપણે કા માયસ બરોબર મારી નાખશે, આપણે પાડી લઈને રહી જશે, આવો ખોરાક એમના ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આપણે કોઈમાં ભલે પહોંચાડી શકતા નથી, તો દરેકનું નિવસન તંત્ર અલગ છે. તો નિવસન તંત્ર માટે ત્રણ વસ્તુ જરૂરી છે, ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક. અને આના દ્વારા તે આહાર શૃંખલા બને છે. આહાર એટલે ખોરાક, શું કહેવાય, ખોરાક. અને ખોરાકની એવી લાંબી એવી શૃંખલા, ધારો કે આપણે છીએ તો આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ વનસ્પતિનો, તો વનસ્પતિ છે આપણો બરોબર, આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, ગાયમાંથી દૂધનો ઉપયોગ કરીએ છીએ, એવી રીતે આપણા જે મૃતદેહો છે એનો પણ ઉપયોગ કરીએ છીએ, બેક્ટેરિયા બરોબર, એ બેક્ટેરિયા શું થાય, જમીનમાં પાછા મૃત થાય તો ભળી જાય. તો આવી જે પ્રક્રિયા થાય બરોબર, પછી એમાંથી આપણને પેટ્રોલિયમ બને, વૃક્ષોનો વિકાસ થાય, અને પાછું ફરી વખત આપણને જે વસ્તુ જોતી હોય પાછી મળે, એટલે આવું આખું ચક્ર ચાલે, એની શૃંખલા, શૃંખલા એટલે ચેન બરોબર. તો એવી આ ચેન છે એની આપણે વાત કરવાની છે, જે આપણે આવતા લેક્ચરમાં કરશું.